કોયર ઇન્ડસ્ટ્રી. બહુ ટાઈમ પહેલાં આ ટોપિક જે છે કોયર ઇન્ડસ્ટ્રી, એની ઉપર યુપીએસસીએ પ્રશ્ન પૂછેલો હતો. મોટાભાગના લોકોને તો ખબર જ નહીં કે કહેવા શું માગે છે, કોયર ઇન્ડસ્ટ્રી એટલે શું, કોયર એટલે શું. બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે પ્રેક્ટિકલ લાઈફ માટે પણ. તમારો ઉદ્યોગ ધંધો વ્યવસાય ચાલુ કરવો હોય તો એની માટે પણ આ એક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, બહુ ખતરનાક વસ્તુ છે. કોયરનો મતલબ શું થાય? તો કોયર જે છે એ એક પ્રકારનું ફાઈબર છે, ફાઈબર, નેચરલ ફાઈબર આપણે જેને કહીએ. તમને એવું લાગે મેં તો કોઈ દી જોયું નથી, આ શું છે? તો આ આખી વાત કરી. પ્રાચીન સમયમાં જે જૂના ટાઈમની અંદર, જૂના એટલે બહુ પ્રાચીન નહીં, 10-20 વર્ષ પહેલાં તમે જોતા હશો ને તો ઘરની અંદર જે કાથા વપરાતા હતા ને નાવા ધોવા માટે, જે કાથાને એ બધું વપરાતા હતા ને, તો એ આ પ્રકારના આવતા હશે. અહીંયા જે પહેલો ફોટો જે છે એ તમે જોઈ શકો છો, આ પ્રકારના કાથા આવતા હતા, તો એ કોયરના બનેલા હતા. હવે કોયર એટલે શું તો એ નહીં ખબર પડતી. અથવા તો આ પ્રકારના તમે જોયેલું હશે કે આ પ્રકારની સિંદરી ને એવું બધું આવતું હતું, જો અહીંયા દોરી ને એવું બધું, આ સિંદરી ને એવું બધું, તો એને જે છે કોયર કહેવામાં આવે. એ બને શેમાંથી? તો આ જે છે એ શેમાંથી બને? તો કે નાળિયેરની જે જાટ હોય, નાળિયેરની જે છાલ હોય ને, કોકોનટ હસ્ક, એની અંદરથી બને. અને આ એક પ્રકારનું નેચરલ ફાઈબર છે. જેવી રીતે સણિયા બને ને, તો એવી જ રીતે આ નાળિયેરની જાટ જે છે ને, નાળિયેરનું જે કવચ, એની અંદરથી આ પ્રકારની વસ્તુ જે છે એ બને. નાળિયેરનું ઉત્પાદન જે છે કેરળની અંદર થોડું વધારે થતું હોય છે, તો એના અંતર્ગત અહીંયા જે છે એ આ કોયર ઇન્ડસ્ટ્રી જે છે જોવા મળે છે. ગુજરાતની અંદર રીતે કોયર ઇન્ડસ્ટ્રીનું બોર્ડ આવેલું છે અને ગુજરાતની અંદર એ કોયર ઇન્ડસ્ટ્રી જે છે ખૂબ સારી ચાલે છે. આ જે કોયર નાળિયેરની જે છાલ જે છે એની અંદરથી ઘણી બધી વસ્તુ બને. મેં તમને કીધું કોયર એટલે કે કાથો બને, આ પ્રકારની સિંદરી ને એવું બધું બને, મેટ્રેસીસ બને, મેટ બને, રોપ એટલે કે દોરડા બને, બ્રશ બને, ટાઇલ બને, અપ હોલસ્ટરી બને, ફિશિંગ નેટ બને, પેકિંગ મટીરિયલ બને, અને ઘણી બધી વસ્તુ જે છે આની અંદરથી બનતી હોય છે. ઘણા બધા SHG સ્વ સહાય જૂથો, સેલ્ફ હેલ્પ ગ્રુપ જે છે એ આ ફિલ્ડ સાથે જોડાયેલા હોય છે. આ ફિલ્ડ, આ ઉદ્યોગ, આ ધંધો જે છે આની સૌથી મોટી ખાસિયત એ છે કે આમાં જે છે ને એનું રો મટીરિયલ એકદમ તમને સસ્તા ભાવે મળી જાય, એકદમ મફતમાં મળી જાય. કારણ કે નાળિયેરની છાલ એને આપણે એમ એકદમ નોર્મલ સમજીને ફેંકી દેતા હોય છે, બરાબર. તો ઘણા બધા ગુજરાતની અંદર જે આ ધંધો જે છે એ કરતા હોય છે. તો એક રીતે બિઝનેસ આઈડિયા પણ છે, ધંધાનો વિચાર પણ છે કે આની અંદર જે છે આગળ વધી શકાય છે.